સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11 ના ઉમેદવારો દ્વારા તેઓના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર નઝીર શેખ, વડોદરા. આજરોજ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી છે, કયા કારણોસર યોજી છે? આજે વોર્ડ નંબર 11માં, ઇલેક્શન વોર્ડ નંબર 11 પ્રેસ કોન્ફરન્સ યોજવાનો મેઇન મુદ્દો એ છે કે જ્યારે અમે પ્રજાની વચ્ચે ગયા ત્યારે પ્રજાનો આક્રોશ જોવામાં મળ્યો. વોર્ડની રચનામાં શરૂઆતથી અંત સુધી પ્રશ્નો જ પ્રશ્નો. રોડ નથી, રસ્તાનો પ્રોબ્લેમ, રોડ રસ્તાનો પ્રોબ્લેમ, પીવાના પાણીનો પ્રોબ્લેમ, રખડતા ઢોરોનો ત્રાસ, શિક્ષણ. મોટી મોટી સ્કૂલો વોર્ડ નંબર 11માં આવેલી છે, તે છતાં પણ આજુબાજુના વિસ્તારના લોકો શિક્ષણથી શિક્ષણ નથી મળતું એમને. એટલે અમારે લાગ્યું કે વોર્ડ નંબર 11ની વડોદરાની સંસ્કારી નગરીની પ્રજાને અમારે જણાવવું જોઈએ કે ખરેખર વોર્ડ નંબર 11ની અંદર બધા બહુ પ્રશ્નો પણ ઉકેલ્યા છે, જે ખરેખર પાયાના છે, જેનું ટેક્સ આપણે ભરી રહ્યા છે છતાં પણ વળતર નથી મળતું. એના કારણે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને એમને કહેવા માંગીએ છીએ કે તમે નિશ્ચિત રહો, તમે જે પરિવર્તન ઈચ્છી રહ્યા છો અને પરિવર્તન લાવવાનો છો, અમને જીતાડશો અને અમને મત આપશો તો અમને વિશ્વાસ છે કે આ દરેક પ્રશ્નોનું અમે નિરાકરણ કરીશું અને તમારી વચ્ચે રાખશે અને વચ્ચે જ રહીશું. આ કોન્ફરન્સ, પ્રેસ કોન્ફરન્સ યોજી છે, કયા કારણોસર યોજી છે? સૌપ્રથમ તો હું મયુરિકા પટેલ, મારી સાથે મારી આખી પેનલ છે, જયભાઈ ચોકસી, વિપુલ બારોટ અને સુહાનાબેન સૈયદ. સૌ સાથી મિત્રો તરફથી વંદન. આ પ્રેસ કોન્ફરન્સ યોજવાનું કારણ ફક્ત એટલું જ છે કે અમે પ્રજા સુધી અમારો સંદેશો આપવા માંગીએ છીએ. વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ એક ઇલેક્શન છે. આ કોઈક પ્રદેશ કે રાષ્ટ્રનું ઇલેક્શન નથી, ફક્ત અને ફક્ત નગરસેવક બનવાનું ઇલેક્શન છે. નગરસેવક એટલે જે નગરના લોકોની પાસે જઈને એમના પ્રશ્નોને વાચા આપે, એમની સમસ્યાઓનું હલ કરે. પ્રજાલક્ષી કાર્યો કરવા અમે સક્ષમ છીએ, શિક્ષિત છીએ, તટસ્થ છીએ અને કટિબદ્ધ છીએ. પ્રજાના પ્રશ્નોને હલ કરીશું, એમની સમસ્યાઓનું નિવારણ કરીશું, એ સંદેશો આપવા અને એમને વિશ્વાસ આપવા માટે અહીંયા આગળ અમે ઉપસ્થિત છીએ. વિકસિત દીકરીઓને અમે આત્મનિર્ભર બનાવીશું, એમની રચનાત્મક પ્રવૃત્તિઓને બહાર લાવવાનું કાર્ય કરીશું, એ અમારો મેઇન અભિગમ રહેશે. વડોદરા શહેરને સ્વચ્છ બનાવવાનું એક અમારું સ્વપ્ન છે, એ પણ અમે સાકાર કરીશું. હવે પ્રયત્ન નથી કરવાના, હવે અમારે અમારા સ્વપ્નોને
વાચા આપવાની છે. યુવા શિક્ષિત ઉમેદવારો તરીકે અમે એક બાહેધરી આપીએ છીએ કે પ્રજાહિતના જે કંઈ કાર્યો હશે તે ચોક્કસપણે અમે પૂર્ણ કરવાના છીએ. ધન્યવાદ. જય હિંદ, જય ભારત. પ્રેસ કોન્ફરન્સ યોજી છે, કયા કારણોસર યોજી છે? આજરોજ વોર્ડ નંબર 11ના ઉમેદવારો ભૂપલભાઈ બારોટ, જયભાઈ ચોકસી, મયુરિકાબેન પટેલ તેમજ હું સુહાના સૈયદ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. અને એનો મેઇન ઇન્ટેન્સ એ છે કે અમે પ્રજાલક્ષી જે કાર્યો કરવા માંગીએ છીએ અને જે કાર્યો થયા નથી એના પર એના પ્રત્યે વોર્ડ નંબર 11ના તમામ લોકોનો ધ્યાન દોરવા માંગીએ છીએ. તમે જુઓ કે આપણે 21મી સદીમાં હોવા છતાં આજે આપણે નળ ગટર રોડ રસ્તામાંથી ઉપર નથી આવી રહ્યા, કોઈ વિકાસના કામો નથી થઈ રહ્યા. આજે તમે જુઓ કે સ્માર્ટ સિટીના નામે વડોદરાની 6000 લોકો આજે બેઘર છે, 6000 કુટુંબો બેઘર છે. એ લોકોને મકાનો એ લોકોને પુનઃ સ્થાપિત કરવા માટે તેમજ વડોદરા એક સંસ્કારી નગરી તરીકે જાણીતી છે અને તેમાં અસંસ્કારી કૃત્યો થઈ રહ્યા છે, જેમ કે નવલખી પર જે અકૃત્ય ઘટના બની, રેપની ગોત્રી વિસ્તારમાં એવા અનેક વિસ્તારોમાં જે વધતી જતી મહિલાઓની ઇનસિક્યોરિટી છે એને સિક્યોર કરવા અને એ લોકોને સુરક્ષા કેવી રીતે અમે આપીશું એનો સંદેશો મોકલવા માટે તેમજ પ્રજાલક્ષી કાર્યો કરવાના જે છે એનો સંદેશો મોકલવા માટે આજે પ્રેસ કોન્ફરન્સ કારણ છે. એક તરફ શહેર કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, આપની પાસે કોઈ અલગ એવી વાત છે કે જે ચૂંટણી ઢંઢેરા કરતા હટકે છે? બિલકુલ. નમસ્તે, જય સુરેન્દ્રભાઈ ચોકસી, વોર્ડ નંબર 11ના અમારા કોંગ્રેસના સાથી ઉમેદવારો વિપુલભાઈ બારોટ, મયુરિકાબેન પટેલ અને સુહાના સૈયદ સાથે આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ યોજી છે. તેનો ઉદ્દેશ એ જ છે કે વોર્ડ નંબર 11ના અમારા તમામ મતદારોને ખ્યાલ આવે કે અમે યુવા અને શિક્ષિત પેઢીના રાજકારણમાં આવેલા સચોટ ઉમેદવારો છીએ અને અમે હાઈલી એજ્યુકેટેડ બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ અને રાજકારણમાં પોઝિટિવિટી સાથે પ્રવેશ કરેલો છે. મુદ્દાઓ તો ઘણા છે જેની આપણે એક પછી એક છલાવટ કરીશું, પણ શરૂઆત તો હું પોતે એન્જિનિયર છું અને મારો વ્યવસાય છે અને રાજકારણ કુટુંબમાંથી આવું છું અને શહેરની સમસ્યાઓના ત્રાસને લીધે સારી શિક્ષિત યુવા પેઢી રાજકારણમાં પ્રવેશે એ હવે સમાજની માંગ છે, સમયની માંગ છે અને અમે પોઝિટિવિટી સાથે રાજકારણમાં આવ્યા છીએ અને તેના ભાગરૂપે અમારી પાર્ટી કોંગ્રેસે એનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે તે ખૂબ જ હકારાત્મક છે. તેના બે ત્રણ મુદ્દા હું આપની સામે રજૂ કરું તો, એક તો અમે સાંપ્રત સમયમાં કોરોના કાળ દરમિયાન જે મહામારી ફેલાઈ છે તો જાહેર માર્ગો પર એર પ્યોરિફિકેશન હોય, ઇમરજન્સીની અંદર એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા હોય કે પછી સ્માર્ટ સિટી, જે સ્માર્ટ સિટી અત્યારની છે તે પ્રકારની નહીં પણ હકીકતે વડોદરા શહેર સ્માર્ટ બને તે અંગેના વરસાદી નિકાલના પાણીના પૂરના લીધે જે તકલીફ પડી રહી છે તેનો એક કાયમી અને ઉકેલ આવે એના માટે વિશ્વસ્તરીય સર્વિસ કોરિડોરનું અમારું એક આયોજન છે. કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે તો અમે ગેરંટી આપીએ છીએ કે અઠવાડિયાની અંદર આ તૂટેલા ફૂટેલા રોડોનું સમારકામ અમે ચાલુ કરાવીશું, ખાલી પડેલી કોર્પોરેશનની ભરતીઓ અમે કરાવડાવીશું અને જે ગંદકીનું સામ્રાજ્ય વર્ષોથી ફેલાવ્યું છે તે પણ અમે દૂર કરીશું અને જાહેર માર્ગો સુંદર રહે અને લોકોની સુખાકારી રહે, સ્વસ્થ રહે તે માટેના અમારા તમામ પ્રયત્નો રહેશે તેવું અમે કોંગ્રેસ તરફથી મેનિફેસ્ટોમાં જાહેર કર્યું છે. સદર કોરોનાને લીધે જે આર્થિક પાયમાલી થઈ છે તેમાં કોંગ્રેસ પક્ષ આ વખતે મિલકતવેરામાં 50% જાહેર કરે છે, જે એક સ્ટિમ્યુલેટિંગ પેકેજની રીતે એક નગરજનોને મદદરૂપ થશે તેવી અમારી આશા છે. ઓકે.